स्वागत है दर्शक मित्रों बजेट 2017 માં દર્શક મિત્રો બજેટ રજૂ થઈ ગયું છે બજેટના રજૂ થયા પછી દરેક વિષયમાંથી આપણને પ્રતિક્રિયાઓ મળી રહી છે દરેક ક્ષેત્રમાં બજેટની શું વ્યાપક અસરો આપણને નજીકના સમયમાં જોવા મળશે અથવા તો નજીકના સમયની ચર્ચા ન કરીએ તો આવનારા વર્ષ સુધીમાં કેવા પ્રમાણની ગતિવિધિઓ ભારત દેશમાં આપણને જોવા મળશે એની એક ગાઈડલાઈન આજે બજેટમાં આપણને જોવા મળી આજે બજેટમાં આપણે ચર્ચાઓ ઘણી બધી કરી ચર્ચાઓ વ્યાપકપણે આપણને બિઝનેસમાં જોવા મળી इकोनॉमिक क्षेत्र की चर्चा खूब मोटा प्रमाण में थी परंतु अत्यारे आपणे चर्चा करवानी छे तो के एंटरप्रेन्योरशिप यंग इंडिया केवी रीते आगळ वधशे यंग लीडरो आपणे केवी रीते धीमे धीमे मळशे सोशल एंटरप्रेन्योर्स आपणे केवा मोटा प्रमाण में मळी शके एम छे साथे વુમન પાર્ટિસિપેશન જે ઇકોનોમીમાં થવું જોઈએ વુમનનું જે અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે જોઈ રહ્યા છીએ કે સ્ત્રી સશક્તિકરણની વાતો વ્યાપકપણે આપણને પૂરેપૂરા દેશમાં જોવા મળે તો એમનું પણ પાર્ટિસિપેશન કેવી રીતે ધીમે ધીમે વધે એવી બધી આપણે ચર્ચાઓ આજે આપણે કરવાની છે મારી જોડે ગેસ્ટમાં જોડાયા છે ગ્રીષ્મા ત્રિવેદી કે જે બિઝનેસ વુમન છે ગ્રીષ્માજી આપનું સ્વાગત છે થેન્ક યુ સાથે મારી જોડે જોડાયા છે રૂઝાન ખંભાતા કે જે સોશિયલ એન્ટરપ્રિન્યોર છે રૂઝાનજી આપનું પણ સ્વાગત છે થેન્ક યુ રૂઝાનજી સૌથી પહેલા તો બજેટ पेश થઈ ગયું બજેટ વિશે શું આપની પ્રતિક્રિયા છે આ વખત સૌથી પહેલા જે એક ડાયલોગ છે જે ક્લાસમાં મારી રહ્યા છે ફિલ્મી ડાયલોગ છે કે કાગિલ જેટલીને लोगों को सिवाइस बनाएंगे कि नहीं ऐसा बजट दिया है और ये तो आप वर्ष में अंदाज खबर पर से पर ऑब्वियसली तेरे जो फर्स्ट रिएक्शन जो है आई वुड रादर कॉल इट आज जो है तो प्रोग्रेसिव कॉल कई रीते कि जो लास्ट टाइम ની સ્કીમ હતી એ સ્કીમ્સ પર આગળ વધ્યા છે કન્ટિન્યુ છે અને થોડી સ્કીમ્સ એટલે આપણે વાત કરશું કે થોડી એ લોકો નથી બતાવ્યું જે લેનો રિલેટેડ સ્પેશિયલી છે પણ આઈ વુડ રાદર કૉલ ઇટ પ્રોગ્રેસિવ બજેટ અને સિમ્પલ બજેટ ઇન ટર્મ્સ ઓફ કે કશું ખાસ ફરક નથી પડ્યો પણ આ વિઝન ઇઝ ધ ગુડ પોઈન્ટ અબાઉટ ધ બજેટ કે આઈ ડુ સી અ વિઝન અને પણ એમાં એક્ઝિક્યુશન અમે ચાલીશું બિલકુલ હા ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન મેન એ છે બિલકુલ બિલકુલ ગ્રીષ્માજી આપનું શું માનવું છે કે બિઝનેસ રિલેટેડ આ બજેટમાં ખાસ શું જોવા મળ્યું એઝ ફાર એઝ વુમન ઇઝ કન્સર્ન શું માનવું છે આપનું સૌથી પહેલા તો કહીશ કે જેમ કે ફેમી ડાયલોગની વાત થઈ એવી રીતે જેમ કે જેટલી સાહેબે સવારે કીધું કે નઈ રાહ હે નઈ ઉમંગ હે કે સૌથી પહેલા આપણે જેમ કે નોટબંધી પછી જે દેશની ડિજિટલાઇઝેશન તરફ જે જઈ જવાની જે કોશિશ થઈ રહી છે કે એનાથી શું ચેન્જીસ આવશે ને આ તે તો ઓવરઓલ નિર્ણયો માટે જોઈએ કે आ नोटबंदी पछी एमने आ बजेट थी कई फायदो थई रह्यो छे के नहीं तेनी आपणे चर्चा करता कि जोईए कि 1.84 लाख करोड़ एनी जे जोगवाई करवामां आवी छे पर्टिक्युलर વુમન एंटरप्रेन्योर माटे तो ए गया वखतना जे आंकड़ा छे अने आ वखतना छे एमां कई एवुं मोटो कई खास फायदो नथी देखायो पर ओवरऑल जो आ जे जोगवाई छे खरेखर जे जरूर छे जे लघु उद्योगोने जे लास्ट 3 महीनामां जे तकलीफ पड़ी छे ए त्यां सुधी पहुंचशे अने जो दरेक जण बेनिफिट लई सकशे तो चौक्कस अर्थतंत्रनो વુમન एम्पावरमेंटनी जे वात छे के महिला सशक्तिकरण माटे तेनो चौक्कस लाभ लई शकाशे रूज़ान जी आपने पूछवा मांगी स्किल एग्जीबिशन प्रोग्राम माटे 4000 करोड़ नो प्रस्ताव हूँ आंकड़कीय माहिती में नहीं पड़ता मारे एवं पूछू है कि स्किल इंडिया की छेल्ला घणा समय थी व्यापक चर्चाओं थी रही है स्किल इंडिया कितनी कारगर निवड़ी सके आगळना भविष्य माटे स्किल इंडिया में जो तुम्हें आंकड़ा क्या कोई डाउट नहीं आप मेजर थ्रस्ट अत्यारे गवर्नमेंट ने स्किलिंग में एट्ला कारण कि ज्यां सुधी स्किल नहीं थी त्यां सुधी जॉब जनरेशन ने सेल्फ एम्प्लॉयमेंट नहीं थी कारण के स्किल इंडिया में हेतु जे छे के बे रीते हेतु एटले के तमे स्किल करो एटले आमां आइधर माणस पोतानो नानो उद्योग नी मिली जाय एटले नानो नानो पोतानो बिझनेस करे प्लम्बर होय तो नानो प्लम्बिंग काम करे इलेक्ट्रिशियन होय तो दे आर सेल्फ एम्प्लॉयड कॉल देम सेल्फ एम्प्लॉयड એટલે સ્કિલ ઇન્ડિયા પર આ લોકોએ બહુ થ્રસ્ટ રાખ્યો છે હવે જે એની સ્કિલ્સ બહુ સારી છે એમાં કોઈ ડાઉટ નથી પણ પોઈન્ટ અત્યારે થઈ રહ્યો છે કે એ સ્કિલ કેટલી મિસ્યુઝ થઈ રહી છે કે મારી પાસે દવા કે છે કે છોકરાઓ ઉપર ગામડે ઉપાડી ઉપાડી કે जाता मफत करशे तमने मफत राखशे बिचारा वाली रीते मफत माटे करना पड़े पण बिचारा शुं भणे तो भणवा ज जाणे कारण के अत्यारे तमे जोवा जाओ तो आपणे जर बात करो अत्यारे कारण के स्किल जोड़े हूँ एज्युकेशन भी साथ नाखी दूँ एटले वीकेंड करता तो एमां एवी वात चली रही थी कि अत्यारे बहुत सरस नवी ए लाव्या छे के अमे नेशनल एंट्रन्स टेस्ट राखशुं एटले आखी बॉडी आवशे जे राखशे बहुत सरस बात छे पछी अमे स्वयं एक ऑनलाइन पोर्टल करशुं जेमां जे सारी एने वधारे करशुं तो लोको पोते भणी सके पछी अमे टेक्नोलॉजी माटे पण इनोवेशन करने पीछे बात करूं पर पॉइंट में बात करें कि आपने भणानी जोड़े बात करें छोकराओ भणो तो क्या है पर भणो छे कोण कारण के आपने बो मोटो अभाव छे जे क्वॉलिटी ऑफ एज्युकेशन छे तो बहुत मोटो अभाव छे અને એના માટે કઈ દેખાતું નથી કે શું કરવામાં આવ્યું છે કારણ કે જે કહેતું ને કે અત્યારની તારીખમાં જે પ્રોફેસર જે ટીચર્સ છે તમે ઘણી કોલેજીસમાં જાજો તો નાની નાની એટલે એ મારે નથી કેવું કે નાની નાની છોકરીઓ એટલે પ્રોફેસર ના બની શકે એ છોકરીઓની પાસે एक्सपीरियंस कितना भणावू ये हो कि लोग लेवल पर भणाई सके जे लेवल पर आपने जाने बात करी थी पर मतलब स्किल डेवलप ત્યારે અગર તમે લેટ સે સ્કિલ ડેવલપમેન્ટ માટે 5000 7000 10000 નો કોર્સિસ હોય છે ઓકે અને એમાં હોય છે કે એ તો ગવર્નમેન્ટ પૈસા આપશે કે પ્રધાનમંત્રી કૌશલ્ય મંત્ર યોજના છે ઘણી બધી યોજનાઓ છે સેવા મિત્રવાન છે સત્ય યોજના છે પોઈન્ટ કરે છે કે જ્યારે જે 10000 પર સ્ટુડન્ટ આપે છે ત્યારે ગવર્નમેન્ટ પાસે બી પોતાના રિસોર્સિસ લિમિટેડ છે तो अरे जो भरावे छे जे आवे छे भरावा ए भी कई पार्ट टाइम हो या फ्रीलांसर हो या जे भी करना है पण के એને જરૂરત જ છે કે એને તેના પૈસા મળી ગયા અને એને એટલા મોટા પૈસા બી નથી મળતા એટલે આખી જે સિસ્ટમ છે એમાં ઘણા રિપોર્ટ્સ છે અને એ રિપોર્ટ્સને ક્લિયર કરવા પડશે અધર સ્કિલ ડેવલપમેન્ટ ઇઝ અ વેરી નીડેડ થિંગ ને જેની પર આપણે રાઈટ સ્ટેપ્સ લઈ રહ્યા છીએ વાત તમે કરી રહ્યા છો સાથે હું ઉમેરવા માંગીશ કૃષ્ણજી કે मेक इन इंडिया ने कितना थ्रस्ट मिले छे स्किल इंडिया थी कारण के एक व्यक्ति स्किल्ड थईने रुझान जीने संगठन नहीं देश में स्किल डेवलपमेंटनी जे वात छे एना माटे केवा मांगे छे के जेम के रुझान मने कीधुं के 100% साची वात छे के स्टुडंटो तो आई जशे बट इट्स लाइक अ ट्रेनिंग फॉर द ट्रेनर्स के आपड़ा जे प्रोफेसरो छे के जे शिक्षको छे ए केटला एमनी पासे स्किल लेवलनी छे के जे गामडाना स्टुडंट ने के जे एक माइंडसेट थई गयो होय के जेम के कीधुं के आ लेवलना कोर्स छे तो त्यां सामे क्वॉलिफाइड भी शिक्षको छे के स्किल डेवलपमेंट बात कर रहे हैं तो क्या क्या ट्रेनिंग फॉर ट्रेनर्स ए रीते एमने तो एम कई कवर करवा दीजिए ये खूब जरूरी है रुझान जी आपने शू कहू हमारे मेक इन इंडिया पॉइंट ऑफ व्यू थी कहूँ मेक इन इंडिया में हमारे अमारा एज बिजनेस वुमन अत्यारे बात करूँ तो मारो प्रॉब्लम है कि मेक इन इंडिया की बड़ी स्कीम्स है ये मेजरली एना फॉरेन कंट्रीज में तो त्यांथी तमारे इन्वेस्टमेंट करवा होय तो इन्वेस्टमेंट करो तो मेक इन इंडिया करो बराबर है हवे हमने हमारा जो बिजनेसमेन ने आगे कई थाय छे जेलेसी थाय छे कि हमने रही गया કે અમે તો એવા જ કામ કરે છે તો અમને સ્કીમનો બેનિફિટ કેમ નથી મળતો એક પણ બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણે બહુ મ્યુઝિયમ વાંચે એમ સહી એવી કહેવા માંગુ છું કે જેને કે ટાટા નેનો એ તમને એવી હતી કે આપણા ગુજરાતી લોકલ યુથને જોબ એજ એમ્પ્લોયમેન્ટ મળે છે તમને આ લોન છે કે 40 કે 50 આઈ ડોન્ટ નો યાદ નથી તમને કેટલા ટકા તો હોવું જોઈએ પણ અનફોર્ચ્યુનેટલી નોટ મળ્યો એટલે મારે કહેવું છે કે આ પોઈન્ટ ઓફ વ્યૂ કે જે આ બધી સ્કીમ જે થાય છે આપણે બધાને બહારવાળાને બેનિફિટ આપીએ છીએ અને આ ઘણી વાર એવું થાય છે બહારનો છોકરો ઘરનો છોકરો ઘંટી ઘંટી ચાટે બહારવાળો આટો ખાય એવું બધું થઈ રહ્યું છે એટલે આ પોઈન્ટ પર મને બહુ અધ્યક્ષને જેલ મને શું ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષને જેલી છે પણ કમિંગ બેક ટુ જે જોબ આઈ સી આઈ ટેલ યુ વન થિંગ એટલું યાદ રાખજો કે જોબ જનરેશનની લિમિટ છે કારણ કે તેનું ઓટોમેટાઇઝેશન આવી રહ્યું છે થઈ શું રહ્યું છે કે થેન્ક્સ ટુ ટેકનોલોજી જાણે કે ફોરેનમાં તો જોયું કે બધું વાયરસ જ કામ કરવાનું ચાલુ થયું છે આપણે બધું જોયું છે એટલે ઓટોમેટાઇઝેશનને લીધે થશે શું પ્રોબ્લેમ કે એટલા જોબ જનરેટ નહીં થાય તમે અગર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઇન્ડસ્ટ્રી લેશો તો હવે લિમિટેશન પહેલાં શું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જાણે કે અત્યારે મરેગામાં એ લોકો 4 લાખ પોન્ડ બનાવી દઈશું બરાબર છે હવે 4 લાખ પોન્ડ એટલે બનાવે છે 2 રીતે કે પાણી બી મળે એટલે ફાર્મિંગમાં બી કામ લાગે અને બીજું એ લોકોને રોજીરોટી મળી જાય પણ હવે पहला पाउंड बनावा माने 25 लोग जो था खाली 5 लोग जो है कारण के मशीन आई गई है मशीन इंफ्रास्ट्रक्चर है आपड़ी मशीन का फायदा है कि काम सारू થાય प्रोडक्टिविटी हाई થાય એટલે ક્વોલિટી કામ એ ફાયદો છે એટલે હવે તો પોઈન્ટ છે કે જોબ જનરેશન નું એક લિમિટ આવી કારણ કે તમે આખા બજેટમાં જો લાસ્ટ યર મને યાદ છે બજેટમાં આટલા લાખના જોબ જનરેશન તો નામ તેમ બધું લખ્યું હતું આ વખતે નથી આપ્યું કેમ નથી આપ્યું કારણ કે એક લિમિટ આવે છે અને એટલે એ લોકો શું છે હવે સ્કિલ ડેવલપમેન્ટનો પોઈન્ટ કે લોકો પોતપોતાના મનના ઉદ્યોગ બને જેને કે લાગે છે વુમન તો પોતાનું પેલું મશીન થી નવી ઉદ્યોગ ચાલે એના પર એ લોકો થ્રસ્ટ કરવા માંગે છે તાકી આ દરેક આ પ્લાનિંગ આવી ચીજો તો જરૂર રહેવાની છે એમાં પોસિબલ જ નથી કે મશીન આવશે ઓટોમેશન થશે એટલે ધેટ ઇઝ વોટ ધ થ્રસ્ટ ઇઝ બીજી વાત કે અત્યારે હું જ્યારે એમાં કામ કરી રહ્યો છું સ્કિલ ડેવલપમેન્ટમાં તો મેજરલી જેને કે એકાઉન્ટિંગના જોબ્સ યા કમ્પ્યુટર રિલેટેડ જોબ્સ એમાં વધારે જલ્દી લોકોને એમ્પ્લોયમેન્ટ મળી જાય છે પણ બીજા જેને કે મિકેનિકલ જોબ્સ એટલે એમ્પ્લોયમેન્ટ નથી મળી રહ્યું કેમ નથી મળી બીકોઝ ઓફ ઓટોમેશન એટલે આ બધો પોઈન્ટ ઓફ વ્યૂ છે પણ કમિંગ બેક ટુ તમારો જે મેક ઇન ઇન્ડિયાનો પોઈન્ટ હતો મારે એટલું જ કહેવું છે કે અહીંયા એક પોઈન્ટ સારી છે કે બહારથી ફંડ આવી રહ્યા છે પણ અમારા જેવા નથી કોઈ ધંધા થતા સારું વિશ્વજી આપનું શું કહેવું છે કે અત્યારે મેક ઇન ઇન્ડિયાનો પ્રશ્ન નથી પૂછી રહ્યો મારે અત્યારે સ્ટાર્ટઅપ્સ ઉપર આવું છે આપ એક બિઝનેસ પર્સન છો આપણે એવી રીતે જોવો છો અત્યારે સ્ટાર્ટઅપ્સની પરિસ્થિતિ ભારતમાં શું છે સૌથી પહેલા તો સ્ટાર્ટઅપ માટેની જે વાત કરું કે જે આજે ટેક્સમાં જે થોડો બી ચેન્જીસ થયો છે કે 2.5 થી જે 3 લાખ થયો છે અને 10%ના બદલે 5% જે થયો છે એમાં સૌથી સારી એક વાત છે કે જે ફર્સ્ટ ટાઈમ ટેક્સ રિટર્ન ફાઇલ કરશે એને સ્ક્રુટિનીમાંથી રાહત આપવામાં આવી રહી છે એ સિવાય સ્ટાર્ટઅપની જે યોજનાઓ છે જેટલી સ્કીમો છે જે વાત કરું કે ઓવરઓલ જે જોયું કે નોટબંધી પછી બેંકોમાં કેટલું ફંડ આવી રહ્યું છે આ છે તે છે અને આજે સ્ટાર્ટઅપમાં જે બી ફંડ રહે છે કે જે ખરેખર સ્ટાર્ટઅપના યુનિટ સુધી પહોંચે કે આજ સુધી મેં એવું નથી જોયું કે કોઈને બી 5 કે 10 લાખની સ્ટાર્ટઅપ માટે જોઈતા હોય તો વિધાઉટ કોલ લેતા હોય કે સિક્યુરિટી લોકોને ઇઝી ફંડિંગ મળી જાય એટલે ઘણી વાર એવું ના હોવું જોઈએ કે સ્ટાર્ટઅપની જે યોજના છે કે ફક્ત પેપર પૂરતી રહી જાય खास एज फार एज વુમન ઇઝ કન્સર્ન્ડ અત્યારે જ્યાં જે ક્ષેત્રોમાં મહિલાઓ જોડાઈ છે ત્યાં આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કેવું થવું જોઈએ, શું માનવું છે આપનું? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત કરીએ તો જે જરૂર છે આ તે કે એમાં જે બી જે અત્યારે જોયું કે 3 મહિનામાં જે નોટબંધીથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે જે મંદી આવી તો એમાં બી જો કંઈ લાભ કે જોગવાઈઓ કરી હોત કે બહેનો પોતાના ઇઝીલી મકાન લઈ શકે કે જે હોમ ફાઇનાન્સની વાત છે કે એ મને કંઈ આંકડા એવું ખ્યાલ નથી કે મને ધ્યાનમાં નથી આવ્યું, જો કદાચ એવું કંઈક એને આવરી લેવામાં આવ્યું હોય તો ડેફિનેટલી એ બિઝનેસને બી આગળ ગ્રોથ થઈ શકે ઇઝીલી. रुज़ान जी, हूँ अत्यारे हेल्थ सेक्टर उपर आवा मांगू छू. हेल्थ सेक्टर में केवा प्रकारनु डेवलपमेंट अत्यार सुधी भारते जोयु? एक वस्तु तो क्लियर है कि भारत अत्यारे पॉल्यूशन में खूब ज आगळ छे, ए बधी क्षेत्रों में खूब ज आगळ छे, ऑर्गेनिक नो अत्यारे जमानो आई रह्यो छे. हेल्थ सेक्टर विषे आपनु शुं मानवुं छे अने आ बजेट में हेल्थ सेक्टर विषे शुं जे कहेवामां आव्युं छे एना उपरथी आगळनुं डेवलपमेंट आप केवी रीते जोई रह्या छो? सी हमणे जेटली जी ऑब्वियसली हेल्थ सेक्टर पर थ्रस्ट एवी रीते आप्यो हतो के एक तो हमणे कह्युं के अत्यारे अमे शुं कहेवाय एक तो सीनियर सिटीजन ना जे आधार स्मार्ट हेल्थ कार्ड्स बनावशुं. हवे एनो मतलब એમ કહેવા માંગે છે કે એ લોકોની જે જેમ સોઇલ કાર્ડમાં જે સોઇલની જે હેલ્થ મૂકશે, સિનિયર સિટીઝનની હેલ્થ મૂકશે, એટલે કઈ રીતે આગળ લેવાના છે ખબર નહીં. પણ બીજી વાત કે એ લોકો શું કરવા માંગે છે, જે આપણે પાછા 5 વર્ષથી સાંભળી રહી છું કે બ્રોડબેન્ડનો વ્યાપ વધારવા માંગે છે, એટલે બ્રોડબેન્ડનું નેટવર્ક વધારવા માંગે છે, કંઈક 1,50,000 ગ્રામ પંચાયતમાં લોકો બ્રોડબેન્ડ ચાલુ કરવા માંગે છે. પણ હવે પોઈન્ટ અત્યારે એના થ્રુ તમને કહી દો કે એના થ્રુ જે કહેવાય ને ટેલિમેડિસિન કહેવાય કે તમે અહીંયા ગામમાં બી બેઠા બેઠા તમારે લગશે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે થ્રુ ઇન્ટરનેટ તમે વાત કરીને તમને હેલ્પના એ મળી શકે ને તમારા ધબકારા અને તમારું પ્રેશર ને બધું ઓનલાઈન લઈ લેવાય થઈ શકે. એટલે આ જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એક એ બહુ સારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. બીજું કે જે એક સારી બી પોઈન્ટ છે કે જે અગેન થોડું બહેનનું યાદ આવ્યું એટલે કહું છું કે બહેનો માટે ખાસ એક ડિસેમ્બરમાં લોન્ચ કર્યું હતું મોદી સાહેબે કે ભાઈ તમારે પ્રેગ્નન્સીમાં અગર ઇન્સ્ટિટ્યુશનમાં તમારી બાળક કરો પેદા ઇન્સ્ટિટ્યુશન હોસ્પિટલનો યા ક્યાંક જાહેર એટલે કોઈ ઓર્ગેનાઇઝેશનમાં તો તમને 6,000 રૂપિયા બી મળે, એટલે એ બી બહુ સારું છે. કારણ કે પહેલા શું થતું હતું કે બાળકો ઘરે ઘરે પેદા થતા હતા તો શું એટલે બિચારા સારી રીતે રાખતા નહીં, એટલે માલન્યુટ્રિશન એટલે બિચારા જે મોર્ટાલિટી કહેવાય ને મોર્ટાલિટી રેટ આપણો વધી ગયો હતો કે બિચારા જન્મ આવ્યા પહેલા મરી જાય યા જન્મીને મરી જાય એ બધું. એટલે અત્યારે કમિંગ બેક ટુ યોર હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ, હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂમાં બહુ જ વધારે ટ્રસ્ટની જરૂર છે. કારણ કે તમે જોઈ રહ્યા છો પ્રાઇવેટ ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં સેવા મળતી નથી, સર્વિસ મળતી નથી અને પ્રાઇવેટ હોસ્પિટલ બહુ મોંઘી પડે છે, એટલે એના માટે મને કોઈ તથ્ય કામ મને તો દેખાતું નથી. એટલે હેલ્થમાં આઈ એમ રિયલી નોટ શ્યોર, પણ ઓબ્વિયસલી કંઈક નું કંઈક થોડું થઈ રહ્યું છે અને જે મેં ટેલિમેડિસિન પોઈન્ટ ઓફ વ્યૂ થી કહ્યું. ગ્રીષ્માજી, 1 મે 2018 સુધીનો એવો ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે કે 100% રૂરલ ઇલેક્ટ્રિફિકેશન થઈ જશે, સરકાર દ્વારા આવો ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે. તો ઇલેક્ટ્રિફિકેશન અત્યારે અર્બન એરિયાઝમાં તો આપણે જોઈએ છે વ્યવસ્થિત હોય છે, પણ રૂરલ એરિયાઝનું કેવું છે, સાથે કેવું ડેવલપમેન્ટ હોવું જોઈએ ઇલેક્ટ્રિફિકેશનની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે? આપણે જયારે હવે ટોટલી દેશને કેશલેસ ઇન્ડિયા તરફ જોવા માંગી રહ્યા છે અને જયારે વિશ્વ પર કે જે બીજી વિકસિત દેશો છે કે એની કમ્પેરિઝનમાં આપણે જયારે ઇન્ડિયાને એઝ અ સુપર પાવર તરીકે જોવા માંગી રહ્યા છે તો ગવર્મેન્ટના જે બી પગલા છે કે જયારે રૂરલ એરિયાની વાત થઈ તો દરેક વસ્તુ છે કે જયારે કોઈ આવા ઐતિહાસિક ડિસિઝન લેવાય કે કંઈ પણ આવું વસ્તુ થાય તો એને ઓબ્વિયસલી કે થોડોક ટાઈમ તો લાગવાનો જ છે. રૂરલ એરિયામાં એનું ડેવલપમેન્ટ થતા 100% વાર લાગશે, પણ એ ખૂબ જરૂરી છે અને આવકાર્ય પગલું છે. તો અત્યારે આપને વિઝન કેવું દેખાઈ રહ્યું છે સરકારનું? સરકારનું વિઝન છે એકદમ પરફેક્ટ વિઝનરી દેખાઈ રહ્યું છે કે જે કેશલેસ ઇન્ડિયાની વાત છે ક્યાંય ને ક્યાંય કે ભ્રષ્ટાચાર છે કે બ્લેક મનીને એને સીધો કનેક્શન છે કે ચાહે રૂરલ એરિયામાં હોય કે ખેડૂતોની જમીનના રિલેટેડ ટ્રાન્ઝેક્શન હોય કે એમની જે ખેતવાડીની જે બી ઇન્કમ હોય, નાનામાં નાની જે વસ્તુ છે કે ફ્રોડ ફૂડ કે જે બી વેચતા હોય એને દરેકને જો મતલબ આ રીતે કરવામાં આવશે તો ટોટલી ત્યાં બી બ્લેક મની કે એ લોકોને જે અન્યાય થઈ રહ્યો હોય છે એની પર બી કંટ્રોલ કરી શકાશે. રૂઝાનજી, સેકન્ડરી એજ્યુકેશન માટે ઇનોવેશન ફંડની વાત કરવામાં આવી તો ઇનોવેશન કેવું હોવું જોઈએ? એમાં મારું થયું તો શું કે અત્યારે વાઇબ્રન્ટ ગુજરાત થયું હતું તેમાં એક એક્શન સેમિનાર હતા જે આપણે સાંભળ્યું હશે. એક્શન સેમિનાર એટલે શું કે તમારે એમાં સ્ટાર્ટઅપનો એક્શન સેમિનાર હતો જેમાં મેં પાર્ટ લીધો હતો. એટલે એમાં શું કે આપણે બધા એવું નહીં કોઈ ભાષણ આપણે સાંભળવાનું હોય, આપણે બધા પાર્ટ લઈને પોલિસી ચેન્જીસ શું જોઈએ છે સ્ટાર્ટઅપ માટે, તો એમાં અમે બધા એમ્ફોસાઇઝ કર્યો હતો કે આપણે સેકન્ડરી લેવલ પરથી એટલે જે છોકરાઓ નાના સેકન્ડરી એટલે 10th 12th લેવલ કહેવાય, 10th લેવલના છોકરાઓમાં એન્ટરપ્રિન્યોરશિપ વિકાસ આવી છે. હવે કેવી રીતે વિકસાવે તે લોકોને ઇનોવેશન, કારણ કે એક નાનું છોકરું હોય ને એને એના માઇન્ડમાં બધા એ બધું સારું આવે તો સારું વિચારી શકે. કારણ કે આપણે બંધાઈ જતા, આપણે બાંધીમાં આવી ગયા, આપણે થિયરીમાં આવી જતા, એના સપનાઓ છે. જેને કે એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ આ ચશ્મા, આ ચશ્માને મારે આપોઆપ કેવી રીતે ફ્લાય થાય હવે આપણા માટે તો એક જોક છે, પણ એને એ વિચારી શકે છે કે ભાઈ મારા ચશ્માને ફ્લાય કરાવવા છે અને એનું કઈ ઇનોવેશન કરશે. એટલે એ લેવલના છોકરાઓને પ્રોત્સાહન આપવા. હવે ઇનોવેશનનો મતલબ એવો નહીં કે ખાલી તમે એને પ્રોત્સાહન આપો, પણ પછી એનું કંઈક બન્યું, માની લો એને કંઈક આવું કંઈક કર્યું, રિસર્ચ કરીને એને બનાવ્યું, તો એને આખી સિસ્ટમ ડેવલપ થશે કે એને ચેનલાઇઝ કરીને એને માર્કેટિંગ ને એનું સેલ્સ ને માર્કેટમાં કેવી રીતે મૂકાય, બીજું કે એને આખું રિસર્ચ થશે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જરૂરી નથી કે એના પ્રોડક્ટ હિટ થયા, પણ જયારે આપણે સેકન્ડરી લેવલના છોકરાઓ પર એન્ટરપ્રિન્યોરશિપ ઇનોવેશનને એને પ્રોત્સાહન આપશું તો, કારણ કે એવીનો ઇન્ડિયામાં કેવું એક સત્ય છે કે આપણા ઇન્ડિયામાંથી કોઈ બી શું કહેવાય પેલા ફોરેનના બધા આઈડિયા યુઝ થાય છે, ફોરેનના આઈડિયા યુઝ થાય છે પણ ઇન્ડિયાના નથી યુઝ થતા. એટલે આ લેવલથી અગર ચાલુ કરશો તો હું ગેરંટીડ કહું છું કે 5-7 વર્ષમાં યુ વિલ રિઝલ્ટ જોવા મળશે. યસ, રિઝલ્ટ. અને ખાસ ગ્રીષ્માજી આપનું પણ શું માનવું છે આને છે ને શિક્ષણ ક્ષેત્રે લઈને? હું એક વાત કરીશ કે સરકારે જે આજે સ્ટેપ લીધું છે બહુ જ સારું છે કે આપણે જે પહેલા વાત કરી ચૂક્યા કે ફંડની કે જે બી જોગવાઈ કરી કે સમટાઈમ્સ વપરાતું નથી, પાછું જાય છે કે આ તે કે જ્યાં નામ હોવું જોઈએ ત્યાં પહોંચી જાય છે, પણ સરકારે આજે જે ડિસિઝન લીધું છે કે જે બી શિક્ષણ ક્ષેત્રે કે જે બી કોલેજોને ગ્રાન્ટ કે જે બી ગવર્મેન્ટની યોજનાનો બેનિફિટ હશે, કોલેજોને પહેલા રેન્કિંગ આપવામાં આવશે અને એના આધારે એને ફંડિંગ આપવામાં આવશે. તો આ સરકારનું એક બહુ જ સારું વિઝનરી સ્ટેપ છે કે ક્યાંક ને ક્યાંક કે ભ્રષ્ટાચાર ને આ બધું એમાંથી ટોટલી બહાર નીકળી શકાય. ઓકે, ઓકે. અત્યારે રુઝાનજી, ગ્રીષ્માજી, મારી જોડે સમયનો અભાવ છે એટલે આ ચર્ચા હું અહીંયા સમાપ્ત કરું છું. આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જે આપને એક ખાસ પોઈન્ટ મારે પોઝિટિવ પોઈન્ટ કેવો મને ગમ્યો પણ કે જે ગવર્નમેન્ટે આપ્યું છે કે ભાઈ અમે ડોનેશન્સ જે છે 20000 અને 2000 રૂપિયા કર્યા એ બહુ જ પોઝિટિવ પોઈન્ટ છે. ભલે ઇલેક્ટ્રોલ બોન્ડ છે એમાં કંઈક લોકો નીકળશે, અલગ સ્ટોરી છે, પણ ઇટ્સ અ વેરી 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 ગુડ પોઈન્ટ. અને જે એનપીએ નોન પરફોર્મિંગ એસેટ્સ અને એના માટે જે લેજિસ્લેચર મૂવ કરવાની વાત કરી છે, બહુ પોઝિટિવ પોઈન્ટ છે. ઓકે, ઓકે. આપ બંને અમારી સાથે જોડાયા તેના માટે ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જેવી રીતે વ્યાપક ચર્ચા આપણને જોવા મળી વિમેન ક્ષેત્રે, ખાસ કરીને જ્યારે એન્ટરપ્રિન્યર્સ માર્કેટમાં બહાર આવતા હોય છે કેવા પ્રકારની તકલીફો એમને પડતી હોય છે, પરંતુ સરકારનું જે ફોલોઅપ હોય કેવું હોવું જોઈએ અને જેથી કરીને એ વ્યક્તિ આગળ વધી શકે, એજ્યુકેશનમાં કેવા ફેરફાર હોવા જોઈએ, બજેટને લિંકઅપ કરીને આપણે આ ચર્ચા કરી. દર્શક મિત્રો, આ ચર્ચાઓ યથાવત રહેશે ગુજરાત ન્યૂઝ પર. મને અત્યારે રજા આપશો. નમસ્કાર.